આ દ્રશ્યો તમે જોયા આ રાજકોટમાં ઉમટેલી જનમેદનીના છે જે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહી છે ક્ષત્રિય સમાજના વિરોધ બાદ પણ ભાજપે પરશોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચતા રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ વધતો જાય છે રાજકોટના બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાય છે ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરીને આ રેલીમાં જોડાય છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ મહારેલીમાં ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નૈનાબા પણ જોડાયા યા છે અને એવું કહી રહ્યા છે કે હજી પણ ઉગ્રતા વધતી જશે મુખ્ય શહેરોમાં ક્ષત્રિય સમાજની મીટિંગ રેલી પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા અમદાવાદ થી ગાંધીનગર કમલમ ખાતે જોહર કરવા જનાર ક્ષત્રિય સમાજની પાંચ મહિલાને નજર કેદ કરવામાં આવી છે દ્વારકામાં પાટીલના કાર્યક્રમમાં રૂપાલા હાય હાયના નારા લગાવ્યા તો બનાસકાંઠા અમરેલી રાજકોટ સહિતના શહેરોમાં ક્ષત્રિય રૂપાલાની ટિકિટ રદ કરવા માટે અડગ બની ગયા છે આ ઉપરાંત મહેપાલસિંહ મકરાણાએ કહ્યું કે અબકી બાર પાર્લામેન્ટની બહાર કરી દઈશું અમારા સન્માન પર વાત આવશે તો અમે આરપારની લડાઈ લડીશું તો રાજકોટથી તૃપ્તિબા રાઓલે રાજ્યમાં જ નહીં પણ દેશભરમાં લડાઈ લડીશું અટકાયત કરી હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તો ગૃહ વિભાગની જવાબદારી રહેશે આ બધાની વચ્ચે ક્ષત્રિય સમાજે શરૂ કર્યું છે ઓપરેશન રૂપાલા નમસ્કાર જમાવટ સાથે હું સેજલ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે જેને લઈને આજે ગોંડલ રોડ પર આવેલી હરબમજી બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક યોજાઈ જેમાં કોર કમિટીના સોળ સભ્યો હાજર રહ્યા આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ ઘડવી એના પર ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી બેઠક પછી આગેવાનોએ કહ્યું કે રૂપાલાએ જાતે જ ચૂંટણી મેદાનમાંથી હટી જવું જોઈએ ગામડાઓમાં પણ અમે સંમેલન કરીશું સાથે કરણસિંહ ચાવડા એવું કહ્યું કે મહીપાલસિંહની અટકાયત કરી છે હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તો ગૃહ વિભાગની જવાબદારી રહેશે ગરાસિયા બોર્ડિંગમાં કોર કમિટીના અધ્યક્ષ રમજુબા જાડેજાના વડપણ હેઠળ કરણસિંહ ચાવડા સુખદેવસિંહ ઝાલા વાસુદેવસિંહ ગોહિલ પી ટી જાડેજા અસ્મિતાબા રાહુલ પદ્મિબા વાળા સહિત પચાસથી સાઠ જેટલા હોદ્દેદારોની બેઠક હતી જેમાં રાજકોટ શહેર જિલ્લા અને જુદા જુદા જિલ્લાના આગેવાનો અને મહિલા અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા બે કલાક સુધી ગરાસિયા બોર્ડિંગમાં ચાલેલી મેરેથોન બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ જેમાં આંદોલનને વધુ તેજ બનાવવા માટે ઓપરેશન રૂપાલા નામ આપવામાં આવ્યું અને જો લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તો તેની સામે ક્ષત્રિય સમાજના મહિલા અને પુરુષો મળીને ચારસો જેટલા લોકો ઉમેદવારી નોંધાવશે જેના કારણે ચૂંટણી પંચ અને સરકારી તંત્રનું કામ વધી જશે અને ફરજિયાત બેલેટ પેપરથી મતદાન કરવા

બાર એપ્રિલ પછી રાજકોટમાં મહાસંમેલન બોલાવવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે કોર કમિટીની બેઠકમાં રાજ્યના દરેક તાલુકાઓમાં કમિટીની રચના કરવામાં આવશે અને આ કમિટી દ્વારા ગામડે ગામડેથી અન્ય જ્ઞાતિના લોકોને પણ આંદોલનમાં સામેલ કરીને આંદોલનને વધુ વેગવંતુ બનાવવાની જાહેરાત કરાઈ છે અત્યાર સુધીમાં ક્ષત્રિય સમાજને ગઢવી સમાજ ભરવાડ સમાજ જૈન સમાજ મોલે સલામ ગરાસિયા કાઠી સમાજ કોળી સમાજ રાજપૂત સમાજ સહિતના નવ જેટલા સમાજો દ્વારા આંદોલનને ટેકો આપી દેવામાં આવ્યો છે ત્યારે અઢારે વર્ણને સાથે રાખીને આંદોલનને વધુ તેજ કરવામાં આવશે એવું આ બેઠકમાં કહેવાયું છે એવું પણ કહેવાયું છે કે આર એસએસ દરેક જગ્યાએ છે તો કરણી સેના પણ દરેક જગ્યાએ છે દરેક વખતે અમારી બહેનો પર ટિપ્પણી કેમ અમારી ઇજ્જત પર પ્રહાર કરે અને અમે માફ નહીં કરીએ તેમણે ચીમકી આપતા એવું પણ કહ્યું છે આ બેઠકની અંદર કે અમે કમલકા ફૂલ અમારી ભૂલ કેમ્પેન શરૂ કરીશું ક્ષત્રિયાણીઓને જોહર કરવાની જરૂર નથી ક્ષત્રિયાણીઓ જોહર કરે પહેલાં ક્ષત્રિય ભાઈ શાકા કરશે રાજપૂત યુવા શાકા કરશે જે બાદ જોહરની અનુમતિ આપીશું આવી રીતે જોહર નહીં કરવા દઈએ ક્ષત્રિય બહેનોને ચિંતા કરવાની જરૂર નથી એમના ભાઈઓ જીવિત છે ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે હજુ સુધી રૂપાલાની ટિકિટ કાપવામાં આવી નથી કરણસિંહ ચાવડાએ વધુમાં એવું પણ કહ્યું કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન આપવામાં આવશે તો બીજી તરફ પીટી જાડેજાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે ને એવું કહ્યું છે કે રણનીતિઓ અમારી ઘડાઈ ગઈ છે પચીસ હજારથી વધુ લોકો એકત્ર થશે ગુજરાતના સોળ જિલ્લામાં ક્ષત્રિય સમાજ છે ત્યાં દરેક જિલ્લામાં સંમેલન કરીશું જિલ્લા અને તાલુકા લેવલની સમિતિ બનાવીશું એક તાલુકામાં સાહીઠ ગામ હોય તો પચીસ યુવાનોએ ગામોની જવાબદારી લેશે આજે અમે આ ઓપરેશનને નવું નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા રૂપાલાની ટિકિટ કપાવવી જોઈએ એ ફાઈનલ છે બાર એપ્રિલ પછી રૂપાલાને જાવું જ પડશે એવી રણનીતિ ઘડીશું સાંભળો આ શું કહી રહ્યા છે અને છતાં સરકાર એક વ્યક્તિને બચાવવા માટે અરે હું તો એમ કહું છું કે જો કુષોતંભઈમાં એક તો કોઈ ખાનદારી હોય તો બેનો જોહર કરે તે શરમ આવી જોઈએ ને કે મેં આ બેનોની ટિપ્પણી કરી છે એને સ્વૈચ્છિક રદ કરવા માટે પોતે જ હટી જવું જોઈએ કે મારા ચૂંટણી નથી લડવી પોતાનો સ્વાદ ખાતર પોતાની સત્તા માટે સત્તા માટે સત્તાને છત્રીસ સમય અમે કરે છે એ કેટલા અંશે યાદી છે આજની અમારી જે રણનીતિ ઘડાણી છે એ ચૂંટણીની બાર તારીખ ફોર્મ ભરાય ત્યાં સુધીની પછીની અમે તમને જાહેર કરશું કે બાર પછી હું બાર પછી સો ટકા રૂપાલા સાહેબ ને જાવું પડશે એવી રણનીતિ અમે ઘડવાના છીએ પણ એ અત્યારે તમને કીધું કે સંમેલનની તારીખ નહીં આપીએ એમ ગુપ્ત છે અને ગુપ્ત રાખવાની છે કહેવાય કે સસ્પેન્ડ એનું રહસ્ય રહેશે એને રહસ્ય પીટી જાડેજાએ કહ્યું કે ક્ષત્રિય સમાજના આંદોલનને ઓપરેશન રૂપાલા નામ અપાયું છે અને પદમીની બા વાળાની તબિયત સારી નથી એટલે એવું નીકળી ગયા છે ક્ષત્રિય સમાજના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે કહ્યું કે અમારું આંદોલન ક્ષત્રિય સમાજ પૂરતું નહીં પણ દરેક સમાજને સ્પર્શે છે રાજકારણીઓમાં નૈતિક અધઃ થયું હોવાથી પાઠ ભણાવવાની જરૂર છે કોઈ પણ રાજકારણી બફાટ કરતા સમયે ક્ષત્રિય સમાજના આંદોલનને યાદ કરશે એટલે અત્યારે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ ન કપાય ત્યાં સુધી ક્ષત્રિયોનું આંદોલન યથાવત રહેશે ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજની રણનીતિ આગામી સમયમાં શું રહેશે જો ખૂબ મહત્વપૂર્ણ રહેશે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર